જૂનાગઢ જિલ્લાના બેસાણ ખાતે તાલુકા ભાજપ દ્વારા યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં તાલુકા ભાજપના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. બેસાણના ગંગેશ્વર મહાદેવ નજીકના સાનિધ્યમાં યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં તાલુકા ભાજપના પ્રમુખ તરીકે ગાંડુભાઈ કથિરિયા તથા મહામંત્રી તરીકે વિનુભાઈ કથિરિયા સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. હું ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ ગાંડુ કથિરિયા આજરોજ ભેસાણ ખાતે ગંગેશ્વર મહાદેવના મંદિરે સંગઠન પર્વ 2019 અંતર્ગત અને નૂતન વર્ષના સ્નેહ મિલન અનુસંધાને આજે નવા સંગઠનની જાહેરાત થઈ. આ સંગઠનમાં મને ભારતીય જનતા પાર્ટીની જવાબદારી બીજી વખત સોંપવામાં આવી છે. મારી સાથે મહામંત્રી તરીકે શ્રી પ્રવીણભાઈ સોજિત્રા અને શ્રી અનુભાઈ ગુજરાતીની નિમણૂક કરવામાં આવી છે. અમે ભારતીય જનતા પાર્ટીનું કામ પૂરી નિષ્ઠાથી કરીશું અને કોઈ પણ કાર્યકર્તાઓને અન્યાય ન થાય એની ખાસ કાળજી રાખીશું. બીજું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની વિશેષ જવાબદારી જો સમાજ પ્રત્યે થાય છે તો સમાજની અંદર પણ નાનામાં નાના વ્યક્તિનું ધ્યાન રાખી અને દરેક વ્યક્તિ દરેક જ્ઞાતિનો નાનામાં નાનો પ્રશ્ન સાંભળી અને અમે ભારતીય જનતા પાર્ટીને ઊંચાઈ ઉપર લઈ જવાના તમામ પ્રયત્નો કરીશું. હું વિનુભાઈ કથિરિયા, જૂનાગઢ જિલ્લા સંરચના સહઅધિકારી, આજરોજ ભેસાણ મંડળના પ્રમુખ અને મહામંત્રીની જાહેરાત અને નવા વર્ષના પ્રસંગે કાર્યક્રમના પ્રસંગે અમે અને દિનેશભાઈ ખટારિયા સહિત તાલુકાના પ્રભારી શ્રી રાજસિંહભાઈ ખોડાભાઈ સહિત બધા જિલ્લામાંથી આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ નવા સંગઠનની સંરચના સર્વસંબંધિત અહીંયા પૂર્ણ થયેલી છે. પ્રમુખ તરીકે પુનઃ ગાંડુભાઈ કથિરિયા, મહામંત્રી તરીકે અહીંથી જાહેરાત કરવામાં આવી છે. જે નામોને વેસાણ તાલુકાના સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ